વધુ એક વોકડા પર બાંધેલી દુકાનનો ભાગ ધસી પડ્યો છે. વિગત આપી દઈએ, રોટરી બજારમાં દુકાનોના તળિયા બેસ્યા છે. વર્ષોથી વોકડા પર દુકાનો બાંધવામાં આવી છે. 1995થી વોકડા પર આ રોટરી બજાર આવેલી છે. વોકડા પર બાંધેલા સ્લેબ પણ જર્જરિત થઈ ગયા હોવાની વિગત છે. તો વધુ એક વોકડા પર બાંધેલી દુકાનનો ભાગ ધસી પડ્યો. રોટરી બજારમાં દુકાનોના તળિયા બેસી ગયા. વર્ષોથી વોકડા પર બાંધવામાં આવેલી દુકાનો છે. 1995થી વોકડા પર આ રોટરી બજાર બનાવવામાં આવી હતી. તો સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ વિગત આપી રહ્યા છે. મોહિત, 1995થી વોકડા પર રોટરી બજાર બનાવવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી એ તકેદારી રાખવામાં નથી આવી, એ કામગીરી કરવામાં નથી આવી કે વોકડો જર્જરિત હોઈ શકે અને કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે. મોહિત, અહીંના પહેલા એવી વાત હતી કે 1995માં આ દુકાનો છે તે તૈયાર થઈ છે, પરંતુ અહીંના વેપારીઓનું કહેવું છે કે 1985માં આ દુકાનો છે તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સોંપવામાં આવી હતી અને જર્જરિત થઈ ગઈ. અને આજે સવારે 1-3 જેટલી દુકાનો છે તેની જે સ્લેબ હોય છે, નીચેનું તળિયું હોય છે, તે તળિયું નીચે બેસી ગયું અને તેને કારણે અત્યારે જે રાજકોટ મહાનગરપાલિકાના જે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, ચીફ, જે સિટી એજની ઇન્જિનિયર સાથે સાથે ફાયર બ્રિગેડની ટીમ છે તે અહીં પહોંચી છે અને તેમના દ્વારા તપાસ છે તે કરવામાં આવી રહી છે. આપણી સાથે ઇન્ચાર્જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર છે, આપણે તેની સાથે કરીશું. પટેલ સાહેબ, તમે અહીં આવીને સ્થળ નિરીક્ષણ કર્યું છે, શું જોવા મળ્યું છે? આની અંદર ચાર ટાઇલ્સ જેવી બેસી ગયેલી ટાઇલ્સ છે. ટેકનિકલી સિટી એન્જિનિયર અને એની ટેકનિકલ ટીમ તપાસ કરી રહી છે કે ભાઈ વોટ ઇઝ ધ રીઝન, કેમ બેસી છે એ જોવી રહ્યા છે. અત્યારે પણ વ્યક્તિને કોઈ નુકસાન થયું હોય, જાનહાનિ કે માલહાનિ, એવું કોઈ અત્યારે હાલનો રિપોર્ટ નથી. એ પ્રકારે વેપારીઓ કહી રહ્યા છે કે રીડેવલપમેન્ટ માટે ઘણી બધી અરજીઓ કરી, આ બિલ્ડિંગ જર્જરિત થઈ ગયું છે એની ઘણી બધી અરજીઓ કરી, પણ મહાનગરપાલિકા દ્વારા કોઈ ધ્યાન નથી દેવામાં આવ્યું. કોઈ અરજી મારા ધ્યાનમાં નથી, તપાસ કરી લેશું કઈ આવી હોય, આવી નથી મારે ધ્યાનમાં નથી કોઈ અરજી. જ્યારે સર્વેશ્વર ચોક બ્રિજ છે જે સ્લેબ છે તે ધરાશે, ત્યારબાદ આપણે વોકડા પર જેટલા બાંધકામ હતા તેની ચકાસણી કરી હતી, શું આ જગ્યાની ચકાસણી કરવામાં આવી હતી? ચકાસણી કરવા માટે આ જગ્યા માટે પણ કન્સલ્ટન્ટને વર્ક ઓર્ડર આપવામાં આવેલો છે. આ સંપૂર્ણ વોકડા ઉપર વર્ક ઓર્ડર આપવામાં આવેલો. સર, કયા પ્રકારનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે? જ્યાં પણ ક્યાંય વોકડા હોય એની ઉપર જે કાંઈ બાંધકામ હોય એની ઉપર તબક્કાવાર આખા રાજકોટમાં જ્યાં જ્યાં જરૂરિયાત હોય ત્યાં ચકાસણી કરવા માટેનો વર્ક ઓર્ડર આપવામાં આવેલો છે કન્સલ્ટન્ટ, અને કામગીરી શરૂ પણ કરવામાં આવેલી છે. સિટી ઇજનેર છો આ વિસ્તારના, શું કહેશો? વેપારીઓની કોઈ રજૂઆત આવી હતી કે આ રીડેવલપમેન્ટની જરૂરિયાત છે? કારણ કે ઉપર પણ તમે જોશો કે ખૂબ જ જર્જરિત જે સ્લેબ છે તે પણ થઈ ગયું છે. આ પ્રકારે કોઈ વેપારીઓની રજૂઆત અમારી પાસે ઓફિશિયલી આવેલી નથી. હવે સર, આ જર્જરિત લાગી રહ્યું છે તમને? એની પૂર્ણ ડિટેલમાં ચકાસણી કરવામાં આવશે. ચકાસણી કર્યા પછી જે કંઈ જરૂરી હશે એ પ્રમાણે પગલાં લેવામાં આવશે. અત્યારે દુકાનો ખોલવા દેવામાં આવશે કે નહીં દેવામાં આવશે? ચકાસણી કરીને નક્કી કરવામાં આવશે. અત્યારના જે કંઈ થયું છે એ કોઈ બહુ મેજર નથી કે જેથી કરીને કોઈ બીજી બધી દુકાનો તાત્કાલિક બંધ કરાવવી પડે, તેમ છતાં પણ જરૂરિયાત હશે તો બંધ ચકાસવામાં આવશે. પણ એના જે રાજકોટ મહાનગરપાલિકાના સિટી ઇજનેર છે તેમનું એક મોટું નિવેદન છે તે સામે આવ્યું છે કે હાલના તબક્કે કોઈ દુકાન બંધ કરવાની જરૂરિયાત નથી, પરંતુ આ એક સ્લેબ હતો, તે સ્લેબ છે તેની દિવાલો છે જે તેની લાદી છે તે ધરાશય થઈ ગઈ છે. અને હું તમને અહીં દ્રશ્યો બતાવવા માંગીશ. તમે જુઓ, વેપારીઓ કહી રહ્યા છે કે 1985માં જ્યારે કેસરીન પુલ પર કપાત કરવામાં આવી ત્યારે આ તમામ વેપારીઓને વૈકલ્પિક જગ્યાના ભાગરૂપે આ દુકાનો છે તે આપવામાં આવી હતી. એટલે વર્ષો જૂની આ દુકાનો છે અને રાત્રિના સમયે અચાનક 1-2 કે 3 જેટલી દુકાનો છે ત્યાં આ પ્રકારે સ્લેબ છે તે દુકાનો છે તે નીચે બેસી ગઈ છે. અને હવે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે વોકડા ઉપરનું આ બાંધકામ છે અને આ બાંધકામ વોકડા ઉપર હોવાને કારણે તેમની ફિઝિબિલિટી કેટલી છે તે અંગે વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યું છે. અને ફિઝિબિલિટી રિપોર્ટના આધારે હવે જે આગળની કાર્યવાહી છે તે કરવામાં આવશે. જોકે સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે જ્યારે સર્વેશ્વર ચોકમાં સ્લેબ જે વોકડા પરનો છે તે ધરાશય થયો ત્યારબાદ આ પ્રકારની જર્જરિત બિલ્ડિંગમાં જરૂરથી રાજકોટ મહાનગરપાલિકા અત્યારે દાવો કરી રહી છે કે કાર્યવાહી કરવામાં આવી છે અને અહીંનો વર્ક ઓર્ડર આપવાનો છે, પરંતુ તાત્કાલિક કાર્યવાહી કરવી ખૂબ જ જરૂર છે. કારણ કે નહીં તો આ પ્રકારની
જો કોઈ દુર્ઘટના સર્જાય, અહીં તો સ્લેબ છે તે લાદીઓ નીચે પણ છે, પરંતુ જો સ્લેબ વધારે ધરાશય થઈ હોત તો તેની જવાબદારી કોની, તે એક મોટો સવાલ છે. મીડિયામાં અહેવાલ પ્રકાશિત થયા બાદ વધુ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? વર્ષોથી આ વોકડા પર જે દુકાનો બાંધવામાં આવી છે જર્જરિત હાલતમાં છે, જેના કારણે આ પ્રકારની ઘટના બની, પરંતુ સવાલ એ જ થાય કે તંત્ર દ્વારા કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી.